હવે સાંભળીએ સીઆર પાટીલ ને. દર વખતે ઉમેદવાર બનાવ્યા છે અને એમને સાંસદ લડાવ્યા છે, કેટલાય લોકો એ ધારાસભ્ય બન્યા છે કે જેમણે કલ્પના પણ નહોતી કરી કે ધારાસભ્ય બની શકે. આ તાકાતને પોઝિટિવ લો અને એ રીતે કામ કરો એવી મારી તમને વિનંતી છે. થઈ જશે? કોઈ દુષ્પ્રેરણા અફવાઓ એમાં તમે પડશો નહીં. કોઈ કંઈ કરતો હોય તો ખાલી મને ફોન કરતો હોય કે આ કરે છે, બાકીનું હું જોઈ લેવા. એવું કરે કેવી રીતે ચલાવી થોડો લેવાય. શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી ભાઈ. તો હું જે કહેવા આવ્યો છું આપને કહી દઉં, તમે તૈયાર છો ને બધા? મારે બૂથ પ્રમુખોને સૌથી પહેલા કહેવું છે કે બૂથનો પ્રમુખ એની નીચે 13 લોકોની કમિટી છે. તમારે ત્યાં છે? બધામાં છે? બૂથમાં? જેનામાં નહીં હોય તો બનાવી લે આજે ને આજે. એ 13 જણની કમિટી એની તમારે આવતીકાલે સવારે એક મીટિંગ બોલાવવાની છે. આજે તમે દૂર દૂરથી આવ્યા હશે ને એટલા માટે હું આજે નથી કહેતો, પણ કાલે સવારે આજે મેસેજ આપી દો આ બધા કાલે સવારે 9 વાગે તમારે ત્યાં આવી જાય. આવી જશે બધા 13 લોકો આવશે ને? તમે ઘરે મીટિંગ બોલાવશો ને પછી ઘરે મારું નહીં ઉપજતું. તમે ફાંકા મારો છો કે તમારું ઉપજે છે ઘરમાં? સાચું બોલો, કોનો કોનો ઉપજે છે? લગ્ન થયેલા છે ને? એ બેન તમારા પત્ની જો ના પાડે ને તો એને કહેવાનો ગાંડી. કે આ તો હું નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની મીટિંગ એના માટે બોલાવી છે. તો એ બેન તમને નાસ્તો બી કરાવશે 14-14 ને, અને ચા પણ પીવડાવશે. મોદી સાહેબના નામ પર એ બેન માની જશે. એટલે તમારું ના ઉપજતું હોય તો આ રીતે વાત કરજો, વાંધો નહીં આવે. આ 14 જણ ભેગા થાય તો પહેલું કામ કરજો કે મતદાર યાદીની ઝેરોક્સ કોપી તમને જિલ્લા પ્રમુખે આપી હશે, શહેર પ્રમુખે આપી હશે, ના આપી હોય તો આજે મેળવી લેજો. એક પેજ પર 30 નામ છે એવા, તમારા એક બૂથની અંદર લગભગ 30-32 પેજ હશે. ઓછા વત્તા હોઈ શકે પણ એવરેજ 30 પેજ હશે. તમે 2 પેજ એમાંથી તમારે આ તમારા 14 લોકોને પ્રમુખે પોતે પણ આ 2 પેજ લેવાના છે, અને બધા 13 જણને પણ 2 પેજ આપવાના છે. 14 ને 28 પેજ વેચાઈ જશે. બાકી હશે એમાં કોઈ યુવા મોરચા હશે, કોઈ તમારો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનો ચૂંટાયેલો સભ્ય એ તમારે બૂથમાં રહેતો હશે, એને પણ 1-2 પેજ આપવાના. બૂથ પ્રમુખ એટલે જો પહેલો સૌથી મોટું સંગઠનમાં હોદ્દો છે રાષ્ટ્રીય અધ્યક્ષ, બીજો પ્રદેશ અધ્યક્ષ, ત્રીજો જિલ્લા અધ્યક્ષ, ચોથો બોલો ને મંડળ, પછી 5મો બૂથ, 6ઠો પેજ પ્રમુખ. એટલે તમે આખા દેશમાં 5મા નંબરના મજબૂત નેતા છો ભાઈ. આ બૂથ પ્રમુખોને તમારા બૂથમાં જો પ્રદેશ અધ્યક્ષ રહેતો હોય ને તો બી એને કહી દો કે લો આ 2 પેજ તમારા બધાનો સંપર્ક કરવાનો છે. તમારા જિલ્લા અધ્યક્ષ તમારા બૂથમાં રહેતો હશે ને તો તમે એને પણ 2 પેજ આપજો કે તમારે આ કરવું પડશે. બૂથ પ્રમુખ આ સંપર્કની યોજનામાં નેતા છે. શું છે? મંજૂર છે ને બધાને? બૂથ પ્રમુખોને આટલી સત્તા આપું તો બી ઢીલું ઢીલું બોલે છે. ભૂખ લાગી છે? બોલો, કેટલા મિનિટ આપો છો? જલ્દી પૂરું કરશો આપણે થોડી વાર. તો આ બૂથ પ્રમુખોએ આ 14 જણને કે બાકીના જે પેજ તમે વેચો છો ત્યારે એમની સાથે મિટિંગમાં કહેવાનું છે કે તમારા દરેક પેજ પર 5 પેજ કમિટીના સભ્યો છે. તમારા બૂથમાં 150 પેજ કમિટીના સભ્યો છે? દરેકમાં છે? ના હોય ને તો આજે ને આજે પૂરા કરાવી લેજો. જે બૂથમાં ના હોય
એ બુથ પ્રમુખો બધાને કામે લગાવીને આજે સાંજ સુધીમાં એના ફોર્મ ભરાવીને એને પૂરા કરાવી લો. એનો અર્થ એ થશે કે દરેક પેજ પર 5 પેજ કમિટીના સભ્યો હશે, 30 મત છે એક પેજ પર. એટલે કે એક ઘરમાં જો 3 જણ ગણીએ તો એક પેજ પર 10 ઘર છે, 2 પેજ આપે એમાં 20 ઘર છે. આ 20 લોકોનો સંપર્ક આ દરેક સભ્યએ બુથ પ્રમુખ સહિત કમિટીએ કરવાનો છે. આ દરેક જણ 20 ઘરે જાય, પહેલા પેજ કમિટીના સભ્યોને મળે, એમને કહે કે તમે પેજ કમિટીના સભ્યો છે, તમે ગયા વખતે 22માં સારું કામ કર્યું, તમારા ઘરનું મતદાન કરાવ્યું, તમારા પેજનું મતદાન કરાવ્યું, આ વખતે પણ તમારે પેજ ઉપર મતદાન કરાવવાનું છે. એ જવાબદારી આ 5 પેજ ઉપરના 2 પેજના 10 પેજ પ્રમુખોને, પેજ સભ્યોને મળવાનું છે. થઈ જશે? બીજું કામ, જે બાકીના 10 ઘર છે 2 પેજ પર, એમનો પણ સંપર્ક કરી લેવાનો છે. પેજ પ્રમુખોને મળો. એટલે બીજું કામ, તમે ત્યાં એને પૂછજો કે તમારે અહીંયા કોઈ વડીલ છે, એ વડીલ હોય તો એને વંદન કરી આવજો અને એમને પૂછજો કે એમની ઉંમર 85 વર્ષથી વધુ હોય તો એમને કહેજો કે દાદા, તમારે જો મતદાન કરવા જવાની તમારી અવસ્થા ના હોય, તમે નહીં જઈ શકતા હોય પણ છતાં તમારે મતદાન કરવું હોય તો ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા અમે કલેક્ટરશ્રીને કહીને તમારા ઘરે અધિકારી આવીને કરાવી દેશે, આ વાત એમને કહેજો. એ હા પાડે, તેનું નામ, એનું એડ્રેસ, મોબાઈલ નંબર, એનું બૂથ, આ બધું લખીને જિલ્લા પ્રમુખ કે શહેર પ્રમુખને આપી દેજો. બીજું પૂછજો તમે કે આ વિસ્તારમાં આજે 20 ઘર છે એમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહે છે, કોઈ દિવ્યાંગ ભાઈ બહેન હોય તો એને પણ મળીને વંદન કરીને એમને પૂછજો કે એમની પાસે 40%થી વધુ દિવ્યાંગતાનું સિવિલ હોસ્પિટલના ડોક્ટર RMOનું જો સર્ટિફિકેટ હોય તો એને પણ ઘરે જઈને અધિકારી એ વોટિંગ કરાવી શકે. એ જો કરવા માંગતા હોય તો એનું પણ નામ, એડ્રેસ, મોબાઈલ નંબર, બૂથ બધી વિગત આપી દેજો. હવે આ વડીલ હોય કે દિવ્યાંગ હોય, એમને મતદાનની વ્યવસ્થા જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરે તો મત કોને મળે? આટલો અઘરો સવાલ લાગે છે, કોને મત મળે? તો આ તો ઈઝી મત છે, આ તો કરવું જોઈએ કે નહીં? એટલે 2 કામ થયા તમારા, પેજ કમિટીના સભ્યોને મળ્યા, વડીલોને મળ્યા, ત્રીજું કામ તમે કર્યું, દિવ્યાંગોને મળી લીધું. ચોથું કામ છે લાભાર્થીઓનું. મેં 6 મહિનાથી કયા કયા લાભાર્થી કયા બૂથમાં છે એને કેટલા લાભ મળ્યા છે એની વિગત જિલ્લા અને મહાનગરના પ્રમુખોને આપી છે, એમની પાસેથી આજે કોપી માંગી લેજો. તમે જ્યારે 20 ઘરે સંપર્ક કરવા જાઓ ત્યારે લિસ્ટમાં એ જો લાભાર્થી હોય, ભલે પેજ કમિટીનો સભ્ય હોય, પણ એને યાદ કરાવજો કે તમે મોદી સરકારના અને આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના પણ લાભાર્થી છો. તમને કેટલા લાભ મળ્યા? કોઈ લાભાર્થીના ઘરે જાઓ, તમે તમને પાણી આપશે ત્યારે એના ઘરે બેસીને પાણી પીડા પીડા પૂછજો કે તમે ઘર બહુ સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં? એ તરત કહેશે કે એ તો મોદી સાહેબ હતા એટલે જ તો બનાવી શક્યો, નહીં તો ક્યાં બનાવવાના હતા. એનો અર્થ કે એને મોદી સાહેબની યોજનાનો લાભ લીધો છે. પછી એ બેન તમને ચા આપવા આવશે ત્યારે બેનને પૂછજો કે બેન, તમે હમણાં જે ચા મૂકીએ છે ગેસ પર, એ તો મોદી સાહેબે આપેલો ગેસ દેખાય છે. એટલે બેન તરત જ પાલવથી કપાળ નૂતતા નૂતતા એમ કહેશે કે ભલું થજો, મોદી સાહેબનું હમણાં લાકડામાંથી છોડાવ્યા અને અમને ગેસ આપ્યો એટલા માટે અમે તમને ફટાફટ ચા આપીએ છીએ. એટલે બીજો લાભ મળ્યો અમને ગેસના કનેક્શનનો. તમે એને પૂછો કે હમણાં મને કંઈ ખબર પડી કે તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ વડીલનું મોટું ઓપરેશન થયું હતું? એ તરત કહેશે કે હા, અમારા વડીલ મોટું ઓપરેશન થયું. તમે કહેશો કે કેટલો ખર્ચો હતો? તો કે 4-5 લાખ રૂપિયાનો ખર્ચો હતો. તો કે તમે કેવી રીતે પછી ખર્ચ કર્યો? તો એ કહેશે કે મા, તો મોદી સાહેબ બેઠા છે ને, મોદી હે તો, અને મોદી સાહેબના આયુષ્યમાન કાર્ડને કારણે અમારે 1 રૂપિયો પણ ભરવો નહીં પડ્યો. એ કદાચ કે પછી તમે પૂછો કે આ 5 લાખથી વધારે ખર્ચો થાત તો શું થાત? તો કે આપણો મુખ્યમંત્રી બેઠા છે ને ભૂપેન્દ્રભાઈ, એમણે બીજા 5 લાખ કીધા છે, એટલે 10 લાખ સુધી વાંધો નહીં.
આવા લાભ તમે એને યાદ કરાવજો. અને મને વિશ્વાસ છે કે બુથ પ્રમુખો જો નેતૃત્વ પૂરી રીતે કરે, તમારા શક્તિ કેન્દ્રના પ્રમુખો જો એમની સાથે રહીને એમને મદદ કરે, કમિટીની મિટિંગમાં પણ સાથે રહે, તો 90% સુધી મતદાન તમે કરાવી શકો એવો મને વિશ્વાસ છે. અને 90% મતદાન કરાવો ને તો એમાંથી 90% મત તમે ભાજપને અપાવી શકો એવી પણ તમારી તાકાત છે. આ 156 સીટ તમે લાવ્યા, બાય ઇલેક્શન બધા જીત્યા, સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન બધા જીત્યા, સહકારી ક્ષેત્રના 350 માંથી 349 જીત્યા. સહકારી સંસ્થાઓ બધી સુગર ભાજપ પાસે, બધી ડેરીઓ ભારતીય જનતા પાર્ટી પાસે, બધી એપીએમસી ભાજપ પાસે, ખરીદ વેચાણ સંઘ ભાજપ પાસે, બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભાજપ પાસે. શું નથી ભાજપ પાસે? કેટલા બધા આપણા જ આગેવાનો ત્યાં બેઠા છે અને વહીવટ કરે છે. પહેલા નહોતા, પહેલા તો બધું ઇલ્લુ ચાલતું હતું. ઇલ્લુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ઇલેક્શન લડે છે. 16 સીટનું ઇલેક્શન હોય તો 16 માંથી 15, 16 માંથી 14 એ પ્રકારની સીટો જીતીને આવે છે. સહકારી ક્ષેત્રનું જે બજેટ છે એ સરકારના બજેટ જેટલો બજેટ છે બને છે. ઇમેજ આપણને ઇલેક્શનમાં પણ કામમાં આવે છે. મોદી સાહેબ કહેતા હોય છે ને કે ઇલેક્શન જીતવું જેટલું જરૂરી છે એના કરતાં સારો વહીવટ આપવો પણ એટલો જ જરૂરી છે. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સહકારી ક્ષેત્રમાં પણ ખૂબ સારો વહીવટ આપીને લોકોને જે અપેક્ષા હતી એ પૂર્ણ કરવામાં સફળ થયા છે. આપણે હવે ઇલેક્શનના મોડમાં છીએ. આજથી ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું છે. આ બેન કહેતા હતા કે આમાં ટાર્ગેટ આપો કે કેટલા લોકો ફોર્મ ભરવા આવશે. અહીં 2000 લોકો બેઠા છે. કેટલા કેટલા લોકો લઈ આવશો તમે? 2000 લોકો, 100 લોકો લાવો તો કેટલા થાય? મારું ગણિત કાચું છે એટલે 2,00,000 થઈ જાય. તો આ 2,00,000 નો ટાર્ગેટ રાખો. મારામાં તો મેં 1,00,000 નો રાખ્યો છે, પણ અહીંયા તમારી બધાની તાકાત જોઈને એમ લાગે છે કે 2,00,000 નો ટાર્ગેટ રાખો. ઇલેક્શન પહેલા જ પેલો ફોર્મ ભરવાનું કેન્સલ ના કરે તો સારું. પ્રયત્ન કરો. તમારા બધાની તાકાત છે, તમારા બધાનો સંપર્ક છે. આ દરેક બુથ પ્રમુખ અહીં જે બેઠો છે એની 14 જણની ટીમ છે. આ 14 જણના ઘરમાં 3 જણા 4 જણા છે મતદાર. એવરેજ 3-4 જણા ગણીએ ને તો બી તમારા 56 લોકો થઈ જાય છે. આ 56 લોકોને કહો ને કે 1-1 જણ બીજો લઈ આવજો તો 100 તો આરામથી થઈ જાય. આ તમારા બધા જ બુથ કમિટીના સભ્યોને, એના ઘરના બધા સભ્યોની સાથે એકવાર બહાર કાઢો, એકવાર રેલીમાં, એક દિવસ મતદાનમાં. આ તમારી સીટ છે ને જામનગરની, આખા દેશમાં ઇતિહાસ સર્જી શકે એટલી તાકાત છે તમારામાં. તો મેં જે સમજાવ્યું તમે સમજી ગયા છો? બુથ પ્રમુખો મેં જે કહ્યું એ પ્રમાણે કામ કરશે. કાલે મિટિંગ સવારે 14 જણની, એની અંદર બધા જ શક્તિ કેન્દ્રના પ્રમુખો પણ ત્યાં પહોંચે, પ્રભારીઓ પણ પહોંચે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જે બુથ પર રહેતા હોય એ બુથ પ્રમુખના ઘરે પહોંચે. કાલે પ્લાનિંગ કરે, જે કોઈ જરૂર કરવાની હોય, ન થયેલી હોય તો કરાવી લો આજે જ, પણ પરમ દિવસથી સવારથી સંપર્ક ચાલુ કરજો. બધાને, આપ સૌને પણ અને બધાને મારા વતી આમંત્રણ આપજો. 4 જૂન જામનગર લોકસભાના ઉમેદવારના વિજય સરઘસની અંદર આપ સૌને જોડાવા માટે મારા થકી સૌને આમંત્રણ આપવા માટે આપને વિનંતી.